नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 12ना सोल्यूशन चेप्टर एटले के द्रावणो चेप्टरना बीजा लेक्चर में आपणुं स्वागत छे। हवे आना पहेलाना लेक्चर में मैं तमने वात जणावी हती एना सूत्रोनी, थोड़ीक आगळ एनी सामान्य माहिती आपेली हती। हवे एकादु बे सूत्र रही गयुं छे, ए सूत्र लई लईए अने आपणे त्यारबाद आपणे शुं करशुं के एना दाखलानी आपणे वधारे चर्चा करीशुं अने त्यारबाद आपणे कणमां द्राव्यता अने प्रवाहीमां द्राव्यता जोशु। तो एकादु जे सूत्र रही गयेलू छे हूँ अहीं मूकू छू, ए छे एम वन इंटू वी वन इज इक्वल टू एम टू इंटू वी टू। हवे आ सूत्र केवुं छे खबर छे, तमे धोरण 11 भणी गया छो, ज्यारे तमने बे मोलारिटी आपेली होय अने बे कद आप्या, एमांथी आ कुल चार वस्तुमांथी कोई पण एक वस्तु मेळवानी तमने के, अथवा आ सूत्र आम पण होय एन वन इंटू वी वन इज इक्वल टू एन टू इंटू सूत्र तमे મેળવી શકો, એટલે મેક્સિમમ આ બે ત્રણ સૂત્ર થયા છે જે તમે યાદ રાખી શકો, બરાબર છે? એટલે કાલના આપણે જે સૂત્રનું લેક્ચર, ગયા લેક્ચરમાં જ્યાં સૂત્ર ફિનિશ કરેલા હતા એમાંથી આ ત્રણ સૂત્ર જે બાકી રહ્યા હતા એ અહીંયા મેં કહી દીધા છે। હવે છે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના દાખલા ગણીશું। એટલે દાખલા ગણીશું એટલે દાખલા કેવું હશે કે હું તમને અહીંથી રકમ બોલું છું, તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે અહીંયા તમારે વિડીયોમાં દાખલા જોવાના રહેશે। ઓકે, એક્ઝામ્પલ્સ આપણે લઈ લઈએ। तो चलो एक्जाम्पल्स लीए, एम पेलू एक्जाम्पल है, लखो विद्यार्थी मित्रों के 20% ध्यान आपजो, मैं 20% दड़ थी, ध्यान आपजो 20% दड़ थी, 20% दड़ थी इथिलीन ग्लाइकोल, हूँ इथिलीन ग्लाइकोल, इथिलीन ग्लाइकोल तमने खबर होवी जोईए, आने इथिलीन ग्लाइकोल कहेवाय। ओके, एटले जेने तमे C2H4 ने 2 6 6 अने O2 आ रीतना पण लखी शको। द्रावण धरावता द्रावणना हूँ आ धरावता द्रावणना मोल अंश शोधो। हवे हुं गोतवानुं छे मोल अंश। हवे आवा दाखलामां हुं करशुं, पहेली वस्तु याद राखजो के 20% दड़थी इथिलीन ग्लाइकोल छे, एटले के 20% दड़थी एटले वेट बाय वेट छे। जो कदथी आप्युं होय तो वोल्यूम बाय वोल्यूम, अने दड़थी कद आप्युं होय तो वेट बाय वोल्यूम, जे मैं गया लेक्चरमां तमने सूत्र। हवे 20% हुं छे वेट बाय वेट, दड़थी छे, एटलो मीनिंग तमारे हवे दर वखते अहींया शुं समजवानुं के अहींया 20 छे एटले टकावारी केटलाय होय, 100 હોય, એમાંથી 20% શું છે, 20% છે ઇથિલિન ગ્લાયકોલ C2H6O2। તો બાકીનું શું હશે, બાકીનું 80% એમાં પાણી હશે, શું હશે, પાણી હશે, 80% શું હશે, પાણી। એટલે આ દળથી કીધું છે, દળથી કીધું એટલે હું એમ કહી શકું કે 20 ગ્રામ, ધ્યાન આપજો આ હું એક જ વાર કરીશ પછી તમારે જાતે સમજવાનું રહેશે, 20 ગ્રામ શું છે, તો એનો મિનિંગ હું થાય 20 ગ્રામ છે ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 અને એમાં 80 ગ્રામ શું છે વિદ્યાર્થી મિત્રો, પાણી છે, 80 ગ્રામ શું છે, પાણી છે, સમજાશે? 20% છે દળથી, એટલે ચાલો હવે હું કહેતું છે તમારે ના મોલ અંશ ગોતવાના છે, શું છે મોલ અંશ, મોલ અંશનું સૂત્ર શું છે, ઘટકના મોલ છેદમાં કુલ મોલ, બરોબર છે? એટલે આપણે બંનેના મોલ અંશ મેળવ, એની પહેલાં શું કામ કરવું પડે સર, બંનેના મોલ મેળવવા પડે। મોલનું સૂત્ર તો આપણે પહેલાં ઇથિલિન ગ્લાયકોલના મોલ મેળવે, એટલે C2H6O2ના મોલ, મોલનું સૂત્ર શું છે, વજનના છેદમાં આણ્વીય દળ, શું છે, વજનના છેદમાં આણ્વીય દળ। ચાલો આનું વજન કેટલો છે, 20 ગ્રામ છે, કેટલો છે, 20 ગ્રામ છે, આણ્વીય દળ કેટલું થશે, હું અહીંયા મેળ મૂકી દઉં,
चलो सरवाळो करो, आ 24 छे, आ बाजू 24 अने आ 16 दू 32 केटला थशे? आ 24 ने 36, 30 ने 32, 62 એટલે 62. તો ચાલો એટલે તમને ઇથિલિન ગ્લાયકોલના મોલ મળશે 20/62 એટલે 0.32. કેટલા આવશે? 0.32. તો કોના મોલ મળ્યા તમને? C2H6O2 ના તમને શું પ્રાપ્ત થઈ ગયા? મોલ પ્રાપ્ત થઈ ગયા. એ પ્રમાણે હવે H2O ના મોલ, H2O ના મોલ H2O નું વજન કેટલું છે? 80 ગ્રામ. કારણ કે મોલ નું સૂત્ર બીજી વાર નથી મૂકતો, ડાયરેક્ટ સમજો. મોલ નું સૂત્ર વજનના જન્માણવીય દળ. વજન કેટલું? 80 છે. આણ્વીય દળ થાય પાણીનું 18, એટલે 80/18 એટલે આવશે મોલ 4.44. કેટલા આવશે? 4 મોલ 4.44. હવે તમારે શું મૂકવાનું છે? મોલ અંશ. શું મૂકવાનું છે? મોલ અંશ. મોલ અંશ નું સૂત્ર શું છે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. શું છે? ઘટકના મોલના છેદમાં કુલ મોલ. હવે જો મોલ અંશ છે ઘટકના મોલના છેદમાં કુલ મોલ. હવે દાખલા તરીકે તમારે આના મોલ અંશ ગોતવાના છે. કોના? ઇથિલિન ગ્લાયકોલના. તો હું અહીંયા લખું C2H6O2 ના મોલ અંશ. ચાલો C2H6O2 ના મોલ અંશ મેળવવા, એટલે આના મેળવવા એટલે આ ઘટક થયો, એટલે એના મોલ ઉપર લખવાના. એના કેટલા છે? અહીંયા હું રાઉન્ડ કરી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. ચાલો C2H6O2 ના મોલ કેટલા છે? સર એના છે 0.32. કેટલા છે? 0.32. હવે કુલ મોલ એટલે બંનેનો સરવાળો, એટલે 0.32 + 4.44. ચાલો ગણતરી કરીએ આપણે. 0.32, એક જ મિનિટ, 0.32 એટલે 0.32/4.76 એટલે આપણને મળશે 0.067. ઓકે, 0.067 મોલ અંશ મળશે. કોના મળશે? C2H6O2 ના મળશે. એ જ પ્રમાણે તમે હવે કોના મેળવી શકો? પાણીના મેળવી શકો. ચાલો એટલે H2O ના મોલ અંશ. ચાલો હવે સૂત્ર મૂકું છું. ઘટકના મોલ એટલે H2O ના મોલ કેટલા થયા? 4.44 મોલ, અને કુલ મોલ અંશ થાય 4.76. તો ચાલો ભાગાકાર કરીએ આપણે ભાઈ. 4.44/4.76 એટલે મળશે તમને 0.93. કેટલા મળશે? 0.93. ઓકે, હવે જો એટલે H2O ના મોલ કેટલા મળ્યા? 0.93. હવે અહીંયા છે ને, જો મેં આવો આ પ્રથમ દાખલો છે એટલે હું તમને આખો મોલ અંશ માટે ગણાવું છું, બાકી આ ફટાફટ આ રીત થઈ જાય. હવે એક વસ્તુ યાદ રાખજો કે મોલ અંશ હોય ને, મોલ અંશ એટલે તમારે બીજી ગણતરી ન કરવી પડે, એના માટેની હું રીત આપું છું. મોલ અંશ જે હોય ને, મોલ અંશ એ હંમેશા એક હોય. કેટલો હોય? એક. મોલ અંશનો સરવાળો જો એકથી વધે, અહીંયા બે મોલ અંશ લીધા, તમે બેનો સરવાળો કરો ને, એકથી વધશે નહીં. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એ એકથી વધશે નહીં. અને હંમેશા મોલ અંશ એકથી વધે તો તમારો જવાબ ખોટો હશે. તો હવે તમે આનો બંનેના મોલ અંશ એટલે તમને દ્રાવણના મોલ અંશ માંગ્યા છે. કેના? દ્રાવણના. તો H2O + C2H6O2 બંનેનો સરવાળો કરો. આ 6 7 છે એટલે આગળ હું ઉમેરી દઉં એટલે 0.07 થશે. તમને આઈડિયા આવશે ને, કારણ કે મોટી નિશાન 5 થી વધુ છે એટલે આગળ ઉપર 7 અને 0.93 એટલે તમને 1 મળે. ઓકે, 1 થી વધે નહીં. ગમે એવો તમે કદાચ દાખલો ગણી લો, આ મૂલ્ય 1 થી વધે નહીં. હવે ઘણી વાર શું થાય, તમને 1 મોલ અંશ મળી જાય તો આ બીજી રીત આપું હું તમને. 1 મોલ અંશ મળી જાય તો બીજા માટે હું આવી ગણતરી કરવી જરૂર છે? ગણતરી કરવાની જરૂર નહીં. કારણ કે શું થાય, કુલ મોલ અંશ હવે જો ઇઝ ઇક્વલ ટુ H2O ના પ્લસ C
H2O2 કુલ મોલ્સ હંમેશા કેટલો હોય? એક. તમારે H2O ના મેળવવા છે, આનો કેટલો મેળવો? 0.07. સિમિલર અહીંયા હું લખી શકું 0.07. ચાલો એકમાંથી 0.07 બાદ કરો એટલે H2O ના 0.93 જ આવે. એક દાખલો છે, થોડીક આપણે વધારે આમાં ટાઈમ લાગશે પણ તમને આવડી જશે. ઓકે, એટલે આ નો ડાઉટ એકખો જોરદાર ફરીથી તમે વિડીયો પાછો કરીને પાછો ફરીથી આખો એ નોટ ડાઉન કરી શકો છો ને એમ ભેજામાં ઉતારી શકો છો. ઓકે, તો ચાલો આપણે બીજા દાખલા તરફ જઈએ, તમે નોટ ડાઉન કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો છે, લખજો કે 450 ml દ્રાવણમાં 5 gram NaOH ની મોલારિટી ગણો. ફરીથી કેટલું દ્રાવણ છે? 450 ml દ્રાવણમાં 5 gram NaOH ની મોલારિટી ગણો. જો આ મોલારિટી વાળું છે, એમાં બે રીત હશે, તમને જે યોગ્ય લાગે કરી શકશો. ઓકે, પહેલી રીત શું છે કે NaOH ના મોલ મેળવી લો. હું મેળવી લઉં NaOH ના મોલ, કારણ કે NaOH શું છે? દ્રાવ્ય પદાર્થ છે. કેમાં? 450 ml માં દ્રાવ્ય પદાર્થ છે. NaOH નું મોલ, મોલનું સૂત્ર શું છે? વજનના છેદમાં આણ્વીય દળ. ચાલો, NaOH નું વજન કેટલું છે? 5 gram. આણ્વીય દળ કેટલું થાય NaOH નું? ધ્યાન આપજો, સોડિયમ નું થાય 23 પ્લસ ઓક્સિજન નું 16 પ્લસ હાઇડ્રોજન નું 23 ને 16 39 કરો અને 1 એટલે 14 એટલે 5/40. તો 5 ભાગ્યા આપણે 40 કરવાની કોશિશ કરીએ એટલે 8 જવાબ આવે. 5/40 1/8 એટલે 1/8 એટલે 0.0125. ઓકે, એટલે આ હું મળી ગયા NaOH ના. જો વિદ્યાર્થી મિત્રો, આ હું મળી ગયું NaOH ના મોલ. હવે NaOH ના મોલ મળી ગયા છે એટલે હવે તમારે શું મેળવવાનું છે? મોલારિટી. મોલારિટી નું એક સૂત્ર હતું મોલ ના છેદમાં લીટર. શું છે? મોલ ના છેદમાં લીટર. હવે મોલ તમારી પાસે છે, હા છે, 0.0125. હવે તમારી પાસે લીટર નથી પણ ml છે. શું છે? ml છે. હવે ml છે ને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો અને ગુણ્યા શું કરવું પડશે? જો તમારે એવું ન કરવું હોય તો ઉપર તમે અહીંયા 1000 મૂકી શકો. જો આ 450 જ રાખવો હોય તો ઉપર 1000 મૂકી શકો. ને એવું ન કરવું હોય અને લીટરમાં ફેરવો એટલે આ થશે 0.45 લીટર. કેટલું થશે? 0.45 લીટર. અને હવે જે આની ગણતરી કરશો એટલે આવશે 0.125/0.45 એટલે આવશે 0.27 જેવો અરાઉન્ડ જવાબ આવશે. 0.27 જેવો તમને જવાબ પ્રાપ્ત થશે. આની હું આવી મોલારિટી, જેને તમે એમ કહી શકો. ચાલો બીજી રીત છે. બીજી રીત છે સર, મારી પાસે ડાયરેક્ટ મોલારિટીનું સૂત્ર મૂકું જે મેં તમને લખાવેલું છે. બંને રીત તમને કહી દઉં છું. પેલા મોલ મેળવીને પછી મોલારિટીનું મોલના છેદમાં લીટર સૂત્ર મૂકી શકો અથવા ડાયરેક્ટ ડાયરેક્ટ શું હતું? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. જો દ્રાવણનું ત્યાં વજન હોય તો શું આવે? યસ, વજન હોય તો સર મોલારિટી આવે. આ શું છે? મોલારિટી. એટલે આને ઘણીવાર મોલર કહેવાય. શું કહેવાય? મોલર. ચાલો, દ્રાવ્યનું વજન છે તમારી પાસે, આ સર છે 5 gram, વેરી ગુડ, ફાઇન. ચાલો, ગુણ્યા 1000. અણુભાર કેટલો છે? અણુભાર છે આનો સર 40. કેટલો હશે? સોરી, અહીંયા ગુણાકારની નિશાની આવશે. સોડિયમનો કેટલો છે? 40. ચાલો, દ્રાવણનું કદ 450 ml, લીટરમાં ફેરવવાની જરૂર નથી કારણ કે ઉપર આપણે 1000 મૂકેલા છે. મીંડી મીંડી ગઈ, અહીંયા ઉપર આવશે 500/40×45. ચાલો આપણે ગણતરી કરીએ. મીંડી મીંડી ગઈ,
5 ભાગ્યા 18 કરો એટલે 0.27 મોલા લીટી તમને મળે. કોઈ પણ રીત કરો, જવાબ એક. ઉતરું કે ન ઉતરું ભેચામાં, કોઈ પણ રીત કરો. પહેલાં આ રીત કરો, મોલ મેળવો અને પછી એને આ સૂત્રમાં મૂકો, અથવા તમે ડાયરેક્ટ મોલારિટીનું સૂત્ર મૂકીને પણ જવાબ લાવી શકો છો. મારા મત પ્રમાણે તમે આ રીત કરો તો તમને વધારે ઈઝી, કારણ કે તમારે એક સૂત્ર મૂકીને બધી વેલ્યુ એમાં મૂકી દો અને ગણતરી કરીને જવાબ. આમાં પહેલાં તમારે મોલ મેળવવો પડે અને મોલને પછી આમાં મૂકવું પડે. અને ઘણીવાર છોકરા શું કરે છે, 450 ml છે ને એને લીટરમાં બદલા વગર જ ડાયરેક્ટ 450 મૂકી દે. જો ડાયરેક્ટ 450 મૂકી દીધા તો તમારો જવાબ ખોટો આવશે. રેડી? એટલે આ બેટર રીત છે, તમને આગળ પંપ આપશે. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમતો હોય, લેક્ચર ગમતો હોય તો વધારે ને વધારે આને શેર કરવો. ચાલો હવે આપણી પાસે છે કે 75 ગ્રામ બેન્ઝીન છે. 75 ગ્રામ બેન્ઝીન છે. શું છે? બેન્ઝીન છે. માં 25 ગ્રામ એસિટિક એસિડ. શું છે? 75 ગ્રામ બેન્ઝીનમાં 25 ગ્રામ એસિટિક એસિડની મોલાલિટી ગણો. શું ગણવાનું છે? મોલાલિટી. હવે સેમ આની પણ બે રીત બની શકે, પણ હું તમને અત્યારે એક જ રીત આપું છું. જો મોલારિટીની સંજ્ઞા શું હોય, કેપિટલ એમ, અને મોલાલિટીની હોય સ્મોલ એમ, એનું સૂત્ર શું થશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું, અહીંયા ભૂલ ના થવી જોઈએ, દ્રાવણનું વજન આવે નહીં કે કદ. અહીંયા શું આવશે? દ્રાવણનું વજન. ચાલો દ્રાવ્ય કેટલો છે કે 75 ગ્રામ બેન્ઝીનમાં એસિટિક એસિડની મોલાર, એટલે આ એસિટિક એસિડ 75 ગ્રામ બેન્ઝીનમાં શું કરવાનો છે? દ્રાવ્ય કરવાનો છે, મિશ્ર કરવાનો છે. દ્રાવ્યનું વજન તમારી પાસે છે? યસ સર. 25 ગ્રામ. કેટલું છે ભાઈ? 25 ગ્રામ છે સર અમારી પાસે, ગુણ્યા 1000. કોનું લીધું તમે? દ્રાવ્યનું. દ્રાવ્યનો અણુભાર લેવાનો. એસિટિક એસિડનો અણુભાર કેટલો થશે સાહેબ? એ તો મોટી માથાકૂટ. ચાલો તો માથાકૂટને દૂર કરવા જ આપણે અહીંયા બેઠા છીએ કે નહીં? 4 ને 4 8, 8 ને 2 10, 10 અહીંયા 5 ને 1 6, 60 થશે. 16 × દ્રાવણનું વજન કેટલું છે? 75 ગ્રામ. ચાલો આનો જવાબ હું તમને તમારી પાસે મૂકું છું કે ગણતરી કરીને આઈ હોપ તમે જવાબ લાવી શકો, તમે એટલા બ્રિલિયન્ટ તો છો જ. આઈડિયા આવશે? ચાલો તો આપણે, હું અહીંયા ભૂસું છું અને આપણે આગળ વધીએ. ચાલો ત્યાં સુધી બીજી તમે રકમ લખી શકો છો. ધ્યાન આપજો કે જો 22 ગ્રામ, કેટલા? 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ CCl4માં, લખતા જજો વિદ્યાર્થી મિત્રો, 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ CCl4માં ઓગાળવામાં આવે, 22 ગ્રામ બેન્ઝીનને 122 ગ્રામ CCl4માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને CCl4ના વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ મેળવો. શું મેળવાનું છે? વેઇટ બાય વેઇટ. ચાલો હવે વેઇટ બાય વેઇટ મેળવવાનું છે, એટલે વેઇટ બાય વેઇટનું સૂત્ર આપણી પાસે છે સાહેબ. ભલે ગમે મેળવવાનું, શું છે સૂત્ર તમારી પાસે? છે મારી પાસે સાહેબ, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ના છેદમાં દ્રાવણનું વજન. એકદમ ઈઝી દાખલો. દ્રાવ્ય શું છે? કે 22 ગ્રામ બેન્ઝીનને 122 ગ્રામ CCl4માં ઓગાળવામાં આવે છે, એટલે દ્રાવ્ય શું થયું? બેન્ઝીન. તો એ 22 ગ્રામ છે ગુણ્યા 100. દ્રાવણનું વજન કેટલું છે ભાઈ? 122 ગ્રામ. સાહેબ જવાબ આવી ગયો, ક્લિયર? બસ આટલું જ સાહેબ? અરે આટલું જ હોય ને, આનાથી વધારે હશે કાંઈ? ચાલો ફિનિશ. ઇઝી દાખલા, તમે બ્રિલિયન્ટ છો બધા જ. 18.32% આવે. This is your answer. Okay. ચાલો હવે તમારે હું એક તમને દાખલો આપું છું કે નીચેના દ્રાવણની મોલારિટી ગણો. નીચેના દ્રાવણોની મોલારિટી ગણો.
પહેલું છે 4.3 લિટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ, એ પણ સજળ એક આની મોલારિટી ગોતવાની છે અને એક ગોતવાની છે 30 ml 0.5 molar H2SO4નું મંદન કરી 500 ml બનાવવામાં આવે તો તેની મોલાલિટી ગણો તો કેટલી મોલા. હવે બે દાખલા છે, ચાલો સરસ મજાનું. ઓકે, પેલો ઉપાડીએ દાખલો. હવે 4.3 લિટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટનું 6 × H2O, જો આનું આણ્વીય દળ હું તમને કહી દો 291 ગ્રામ પ્રતિ મોલ થશે. ઓકે, હવે હું એક કામ કરું, પેલું સૂત્ર મૂકી શકું, મોલ મેળવી લઉં પહેલાં, પછી મોલાલિટીનું મોલના છેદમાં લિટર, મોલાનું મોલી હાથીનો છોકરો ગોલી એ મૂકું, કે હું મૂકું ડાયરેક્ટ મોલારિટી. જો હું ડાયરેક્ટ મોલારિટીનું સૂત્ર મૂકીશ તો મારે ઉપર 1000 નહીં લખવા પડે, કારણ કે અહીં લિટરમાં જ આપેલું છે. જો મારે 1000 મૂકવા હોય તો આને મારે ml માં ફેરવવું પડે, બેમાંથી એક વસ્તુ કરવી પડે. ચાલ, તો પહેલાં માટે મોલારિટીનું સૂત્ર મેં તમને ઇઝી રીત કીધી છે એ જ મૂકીએ આપણે. દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા વજનની કદ આવશે ને, કા વિદ્યાર્થી મિત્રો મોલારિટી છે, આઈ એમ સોરી, બાકી થાય કરજો. ચાલ, દ્રાવ્યનું વજન 30 ગ્રામ. ચાલો, 30 ગ્રામ, વેરી ગુડ. 1000 ના છેદમાં અણુભાર છે આપણી પાસે 291. હવે લોચો આવ્યો, જો અહીંયા ભૂલ કરો તમે, અહીંયા લીટરમાં આપ્યું છે, જો લીટરમાં રાખવું હોય તો ઉપરથી 1000 કાઢ નાખવાના. જો તમારે લીટર કાઢ નાખવું હોય તો ઉપર 1000 મૂકો તો આને તમારે 4300 ml છે એમાં ફેરવવું પડશે, કારણ કે લીટરને ml માં ફેરવો એટલે ગુણ્યા 1000 કરવા પડે. ઓકે, એટલે ml માં ફરી ગયું છે. ચાલો, મીંડી ગઈ તો આ થશે 30 × 10 એટલે 300 ભાગ્યા 291 × 43. એટલે 291 × 43 એટલે આપણને આવશે 0.02 મોલારિટી. તમારે પહેલી રીતથી કરવું હોય તો તમારી જાતે તમે કરી શકો છો. ચાલો, બીજો દાખલો છે કે 30 ml 0.5 molar H2SO4 છે. ઓકે, એનું મંદન કરવા 500 ml બનાવવું હોય, કેટલું ml? પહેલાં 30 ml હતું એટલે 0.5 molality હતી, હવે કેટલા ml થાય છે? 500 ml થાય છે, તો મોલાલિટી કેટલી? ડાયરેક્ટ આપણી પાસે સૂત્ર છે મોલારિટીનું, m1 × v1 = m2 × v2. યસ, શરૂઆતમાં m કેટલો હતો? 0.5. દેખાય છે તમને 0.5. કદ કેટલું હતું? કદ 30. ચાલો, હવે જો અહીંયા સર ml લિટરમાં કેમ કરો ના, બે વેલ્યુ ml માં આપી છે એટલે લિટરમાં ફેરવવાની કંઈ જરૂર નથી. આની મોલાલિટી મેળવવાની, બીજું કદ આપ્યું છે 500, વેરી ગુડ. ચાલો, m2 = 0.5 × 13/500. મીંડી ગઈ, અહીંથી જવાબ હું તમારા રામ ભરોસે નહીં પણ તમારા ભરોસે મૂકું છું, જે તમે એનો જવાબ લાવી શકો છો. ઓકે, તો તમને આઈ હોપ આટલા આઈડિયા આવી ગયા છે, આટલા દાખલા તમારા માટે ઇનફ છે. બાકીનું તમે જાતે કોઈ પણ મટીરિયલમાંથી સોલ્વ કરી શકો છો, અને જો ના આવડે તો આપણું કમેન્ટ બોક્સ ખાલી જ છે, તેમાં ઝડપ દેખાનો એક દાખલો તમે મૂકી શકો જે તમને નથી આવડતો. ચાલો, હવે આપણે એક થિયરી પર આગળ વધીએ. હવે થિયરી કઈ રીતની છે એમાં આપણે થોડુંક ધ્યાન આપણે કેન્દ્રિત કરીએ હવે, અને એ થિયરીનું નામ છે ઘનનું પ્રવાહીમાં ઘનની પ્રવાહીમાં
द्रव्यता। હવે આ એક આપણે જો સમજો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કઈ રીતના છે। દાખલા તરીકે હું એક અહીંયા પાત્ર લઉં છું, જો મારો લેક્ચર હોય એટલે પાત્ર તમારે ઘરેથી વાસણ લઈને જ આવવાના, કારણ કે હું બહુ લેવડાવીશ। ચાલો, આમાં ભરેલું છે અત્યારે પાણી, ભર્યું છે, હું ભર્યું છે પાણી। હવે શું કરવાનું છે, આમાં તમારે કોઈ ઘન પદાર્થ દ્રાવ્ય કરવાનું છે। આ ઘન પદાર્થ કારણ કે ખાંડ હોઈ શકે અથવા NaCl હોઈ શકે, NaCl હોઈ શકે, ઓકે। આ ઘન પદાર્થ તમે શું કર્યો આમાં વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય કર્યો। ઘન પદાર્થ આમાં દ્રાવ્ય કરો એટલે સંપૂર્ણપણે આ શું થઈ જાય, એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ। તમને દ્રાવણ પ્રાપ્ત થશે। દાખલા તરીકે હું બીજું પાત્ર લઉં, એમાં પણ શું કરું, હું શરૂઆતમાં પાણી લઉં, ઓકે, પાણી લીધું। હવે હું કરું છું, હું આમાં કોઈ નેફ્થેલિન છે, નેફ્થેલિન આ પાણીમાં દ્રાવ્ય કરવાની કોશિશ કરું છું। અહીંયા શું થાય છે, દ્રાવ્ય થાય છે, દ્રાવ્ય એમાં ડિઝોલ્યુશન થાય છે, પણ આ પાણીમાં હું નેફ્થેલિન નાખીશ ને, અહીં દ્રાવ્ય થતો નથી। ધ્યાન આપજો, નેફ્થેલિન પણ એક ઘન પદાર્થ છે। કેવો છે, ઘન પદાર્થ છે એ છે, પછી બીટા નેફ્થોલ છે, એવા પદાર્થ નાખો ને તો એ પાણીમાં દ્રાવ્ય થતા નથી। સર આવું કેમ, ઘણા પાણીમાં દ્રાવ્ય થાય, ઘણા પાણીમાં દ્રાવ્ય ન થાય? એટલે એક ટેગલાઇન હંમેશા યાદ રાખજો કે બધા જ ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતા નથી, બધા જ ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતા નથી। એવું ક્યાંય લખ્યું નથી કે બધા જ ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય। હું દાખલા તરીકે પાછું એક વાસણ લઈ લો, સાહેબ તમે તો બહુ વાસણ લેવડાવ્યા, ચાલો ઓકે। હવે હું આમાં કોઈ ઘન પદાર્થ નાખું છું, પાણી છે, હવે શું થશે ખબર, હવે ધ્યાન આપજો। આમાં જ્યારે હું ધીરે ધીરે ઘન પદાર્થ નાખતો જઈશ ને, એટલે આમાં જે ઘન પદાર્થના કણો છે ને એ ધીરે ધીરે ડિઝોલ્યુશન થતા જશે। ડિઝોલ્યુશન એટલે કે એમાં દ્રાવ્ય થતા જશે, એમાં ઓગળતા જશે। અહીં હવે જેમ જેમ નાખશો ને એટલે એક ટાઈમ ઉપર શું થશે, દ્રાવ્ય થઈ જશે, શું થઈ જશે, દ્રાવ્ય। હવે હું કરું, હવે પાછા તમે જો આ ઘન પદાર્થ આમાં એડ કરો છો ને, ઘન પદાર્થ આમાં દ્રાવ્ય કરવાની કોશિશ કરો છો ને, એટલે શું થશે કે આ જે ઘન પદાર્થના કણો, એટલે હું અહીં લખું છું ઘન પદાર્થના કણો અને દ્રાવ્ય કણો, ધ્યાન આપજો, ઘન પદાર્થ તમે જે પેલા દ્રાવ્ય કર્યો તો એ જ કણ, પણ હવે એને દ્રાવ્ય કણ કહેવાય, કારણ કે એ પાણીમાં શું થઈ ગયા, દ્રાવ્ય, અને હજી તમે ઘન પદાર્થ નાખતા જાઓ છો, એટલે ઘન પદાર્થના કણો અને દ્રાવ્ય કણો જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે સ્ફટિકીકરણ થાય છે, શું થાય છે, સ્ફટિકીકરણ। એટલે કે જે પેલા ઘન પદાર્થો દ્રાવ્ય થઈ ગયા હતા ને, એ ઘન પદાર્થ દ્રાવ્ય હવે પાછા ઘન કણોમાં ફેરવાય, અને પાછા જે તમે ઘન પદાર્થ નાખેલા હતા ને એ દ્રાવ્ય થાય, એટલે પેલાના જે દ્રાવ્ય પદાર્થ છે એ તમને પાછા મળે ને। એક વસ્તુ યાદ રાખજો, જે દ્રાવ્ય પદાર્થ તમને ઘન સ્વરૂપે પાછો મળે છે ને એને કહેવાય સ્ફટિકીકરણ, શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો, એને સ્ફટિકીકરણ કહેવાશે। અને સ્ફટિકીકરણ કહેવાનું એટલે કે દ્રાવ્ય થઈ ગયા હતા, પાછો ઘન પદાર્થ નાખો એટલે પાછો જે ઘન પદાર્થ નાખો એ દ્રાવ્ય થઈ જાય, જે દ્રાવ્ય થયેલા હતા એ પાછા તમને ઘન સ્વરૂપે પાછા મળી જાય, એને શું કહેવાશે, ઘન સ્ફટિકીકરણ કહેવાય છે। ધ્યાન આપજો, એટલે એક પેલી વસ્તુ કે એક શબ્દ આવે છે ધ્રુવીય અને અધ્રુવીય, આ માટે હું સમજાવું છું કે કેમ બધા ઘન પદાર્થો દ્રાવ્ય નથી। હવે ધ્રુવીય કોને કહેવાય, ધ્યાન આપજો, ધ્રુવીય કોને કહેવાય, ધ્રુવીય એને કહેવાય કે જેના ઉપર પ્લસ ઓર માઇનસ ચાર્જ આવી જતો હોય, દાખલા તરીકે HCl છે તો HCl ધ્રુવીય થશે, કારણ કે એના ઉપર H પ્લસ અને Cl માઇનસ, દાખલા તરીકે હું તમને H2O કહું તો H2O ધ્રુવીય થાય, કારણ કે એના ઉપર H પ્લસ અને OH માઇનસ ચાર્જ આવે, જેના ઉપર વીજભાર આવતો હોય
એને તમે ધ્રુવ્ય કહી શકો. દાખલા તરીકે એસિટિક એસિડ છે સીએ થ્રી સી ડબલ ઓ એચ, હવે હું એ લઉં તો સીએ થ્રી સી ડબલ ઓ માઇનસ અને એચ પ્લસ, આ ધ્રુવ્ય થયું. હવે અધ્રુવ્ય કોને કહેવાય કે જેને આપણે એમ કહી શકીએ જેનામાં ધ્રુવ્યતા ના આવે, દાખલા તરીકે બેન્ઝિન, બેન્ઝિનમાં કોઈ પ્લસ ઓર માઇનસ ચાર્જ ના આવે. ઓકે, આઈડિયા આવશે તમને, ભેજામાં ઉતરશે. ત્યારબાદ હું કહી શકું નેફ્થેલિન, હું કહી દઉં નેફ્થેલિન કહી દઉં, જે કેવું છે પછી તેલ, આ બધા કેવા છે અધ્રુવ્ય. એટલે અહીંથી હવે મારી ટેગલાઈન એક યાદ રાખજો કે ધ્રુવ્ય પદાર્થ, ધ્રુવ્ય પદાર્થ હોય એની સામે તો જ દ્રાવ્ય થાય. ધ્રુવ્ય હોય ધ્રુવ્યમાં જ દ્રાવ્ય થાય, પછી તમે લઈ શકો કે અધ્રુવ્ય જો દ્રાવક હોય તો એ અધ્રુવ્યમાં જ દ્રાવ્ય થાય. પછી તમે એક ધ્રુવ્ય લ્યો અને એક અધ્રુવ્ય લ્યો તો એ દ્રાવ્ય થાય, એ દ્રાવ્ય થતા નથી. ઓકે, ધ્રુવ્ય દ્રાવક હોય ધ્રુવ્યમાં જ થાય, અધ્રુવ્ય હોય અધ્રુવ્યમાં જ થાય, પછી ધ્રુવ્ય અધ્રુવ્યમાં થઈ શકે નહીં, એવું તમને અહીંયા જોવા મળ્યું. પાણી કેવું છે ધ્રુવ્ય છે, જ્યારે નેફ્થેલિન કેવું છે અધ્રુવ્ય છે, એટલે એકબીજામાં મિશ્ર ન થાય. પણ તેલ અને પાણી કઈ રીતના હોય એવી રીતના તેલ અને પાણીની જેમ એ અલગ રહે છે. ચાલો, તો તમારે આ થિયરી અહીંયા નોટ ડાઉન કરવી હોય તો તમે અહીંયા કરી શકો છો. ચાલો, ઓકે, તો નોટ ડાઉન અહીંયા થિયરી કરી લીધી છે, તો હવે અહીંયા થિયરી સુધી આપણે આજનો લેક્ચર રાખશું. હવે આગલા આના પછીના લેક્ચરમાં આપણે પાછા મળીએ. ત્યાં સુધી ટેક કેર, કોવિડથી બચો અને સુરક્ષિત રહો.